અંકલેશ્વર, જીઆઈડીસી નોટિફાઈડ વહીવટી તંત્રના બહેરા કાને આજે એક નોકરિયાત યુવકે રસ્તાના મુદ્દે અમરનાથ ઉપવાસ આંદોલન શરૂ કરીને બહેરા કાને ટકોરા માર્યા છે. રવિન્દ્રનાથ ટાગોરના મૂળ કાવ્ય અને મહાદેવ દેસાઈએ જેનું ગુજરાતીમાં અનુવાદ કર્યું છે તેવા કાવ્ય તારી હાંક સુણી ના કોઈ આવે તો એકલો જાને રે. આજે અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેઇન્ટ ચોકડી ઉપર યથાર્થ સાબિત થઈ હતી આ કાવ્ય પંક્તિઓ. મૂળ અંદાળા ગામનો રહીશ અને અંકલેશ્વર જીઆઈડીસીની એક જાણીતી કંપનીમાં લોબર લેબર કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતો સંદીપ લિંબચિયાએ અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારના તંત્ર સામે ખખડધજ રસ્તાઓની મરામતના મુદ્દે અમરનાથ ઉપવાસ આંદોલનના શ્રી ગણેશ કર્યા છે અને તે પણ એકલા હાથે. છેલ્લા 6 મહિનાથી અંકલેશ્વર જીઆઈડીસી પ્રતિમ ચોકડીથી જીઆઈડીસીના છેવાડાના જીતાલી નાકા વચ્ચેના મુખ્ય માર્ગ અત્યંત ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે. અનેક વાહન ચાલકો નોકરિયાતોને ભારે હાલાકી સહન કરવી પડે છે. આમ છતાંય અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ એરિયાના તાંત્રિકોના આંખ આડા કાન થઈ રહ્યા છે. મરામત કરવાની વાત તો દૂર જ રહી. તાજેતરમાં સદાનંદ ચોકડીથી જીઆઈડીસીના પ્રવેશદ્વાર સમો રસ્તો સ્થાનિકોએ બંધ કરી દીધો છે. આમ છતાંય અંકલેશ્વર જીઆઈડીસીના સત્તાધીશો ટસથી મસ થતા નથી. જાડી ચામડીના સત્તાધીશોને પ્લોટના એલોટમેન્ટ અને તેની ખાયકીમાં જ રસ છે. અનેક વાહન ચાલકોને છેલ્લા કેટલાય દિવસોથી હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને પણ આર્થિક તેમજ માનસિક હડિયાપટ્ટીનો રોજે રોજ સામનો કરવો પડી રહ્યો છે. હમણાં રસ્તો બંધ કરવા આવ્યો છે, તે રસ્તો બંધ ગરકો ગ્રામ પંચાયતને લગતો અને સીધો જોડાણ નોટિફાઈને જીઆઈડીસીને છે. હવે આ મેઇન રસ્તો છે ને આ લોકોએ મેઇન રસ્તો બંધ કર્યો છે. સ્થાનિક લોકોએ એમની માંગણીને હિસાબથી અને નોટિફાઈના જે વલણને બિંદુના હિસાબથી આ રોડ બંધ કરવામાં આવ્યો છે. તેની અંદર ટ્રાન્સપોર્ટવાળા ને જીઆઈડીસીની જે બી કંપનીઓ છે તે લોકોને બી એમાં તકલીફ થાય છે. બીજું કે વાલિયા રોડ બિલકુલ જામ થઈ જાય છે. રાતે 4-3 કલાકે ગાડીઓ પાસ થઈ રહેલી છે. એટલે ત્યાંની સોસાયટીના રહીશોને બી બહુ ભારે તકલીફ છે ને જીઆઈડીસીને અમારા ટ્રાન્સપોર્ટને બી ઘણો મોટો નુકસાન બી છે. 1000-1500 ગાડીનું દૂધનું ભારણ છે ને એને ફરીને જો અમારા ડીઝલનો એટલો વેસ્ટ થાય છે ને અમારો ટાઈમ વેસ્ટ થાય છે. બીજું ટ્રાફિકમાં 3-4 કલાક ગાડીઓ ઊભી રહે છે. એટલે બહુ ઘણો અમને ભારે લોસ જઈ રહેલું છે એમાં. એટલે અમે તો માંગણી એ જ કરીએ કે સ્થાનિક લોકોને આ લોકોને કંઈ એ થઈ જાય, મિટિંગ થાયને કે રોડનું ખુલાસો આવી જાય, તે જલ્દીમાં જલ્દી આવે એવું અમે પ્રતિક્ષા કરી રહેલા છીએ. તો વાલિયા ચોકડી ઉપરનો ટ્રાફિકનું ભારણ પણ આના કારણે જ વધી ગયું છે. પરંતુ સ્થાનિક તંત્ર અને ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર જાહેર માર્ગ બંધ કરી દેવાયો છતાં ગુપચુપ બેસીને તમાશો જોઈ રહ્યું છે. તંત્રની આવી નમાલી વૃત્તિ સામે જન આક્રોશ ઊભો થશે જ. જેની પહેલ અને તેની પહેલી દિવાસળી આ યુવક સંદીપ લિંબચિયાએ ચાપી દીધી છે. શું નામ તમારું? સંદીપ લિંબચિયા. અચ્છા સંદીપભાઈ, શાના માટે તમે અહીંયા આ એશિયન પેઇન્ટ ચોકડી જીઆઈડીસી વિસ્તારમાં તમે અચોક્કસ ઉપવાસો? હું અંડાળા રહું છું. મારે જીઆઈડીસીમાં જ નોકરી કરવાની. મારે રોજ બરોજ આવવા જવાનું છે. લગભગ 6 મહિનાથી આ રોડની એટલી ઘણી તકલીફ છે કે બધાને જ ખબર છે કે આ જે રાજપીપળા ચોકડીથી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન સુધીનો જે રસ્તો છે એકદમ અત્યંત ખરાબ છે. અને વારે ઘડી એના અરજીઓ પણ લોકોએ કરેલી છે. અડધો રસ્તો ફાટક સુધીનો ગરકોળ ગ્રામ પંચાયતમાં આવે છે, અડધો આ બાજુ નોટિફાઈમાં આવે છે. એ લોકોની પણ તકરારમાં ખબર નહીં શું તકલીફ છે. રસ્તો બનતો નથી આટલી બધી તકલીફ હોવા છતાં. અને આ રસ્તો એક અંકલેશ્વર પ્રતિમ ચોકડીથી જીતાલી ચોકડી સુધી આ બે રસ્તા નવા એકદમ કમ્પ્લીટ બને જલ્દીમાં જલ્દી, એની મારી માંગ છે. અને આ જે વારે ઘડીએ મેં ફેસબુક પોસ્ટ પણ કરું છું, જેની 15 દિવસ પહેલાં પણ આ માંગ પ્રતિક ઉપવાસ માટેની મેં માંગ કરેલી
કે આ જો 15 દિવસમાં જો ઉકેલ નહીં આવે તો હું ઉપવાસ પર બેસીશ ગાંધી ચિંતિયા માર્ગે હસિયન પેન ચોકડી. એટલે આજથી એની શુભ શરૂઆત કરી છે અને આજથી જ 32મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સુરક્ષાની એની પણ ઉજવણી પોલીસ લોકો બધા વારે ઘરે કરી રહ્યા છે અને આજ બે બેનર પણ મારી ગયા છે. પણ એની સુરક્ષા શું નાગરિકો જ રાખવાની, એની સુરક્ષા શું આ રોડ સરખા નહીં કરે તો પ્રશાસન નહીં કરી શકે. શું હેલ્મેટ પહેરીશું, માસ્ક પહેરીશું એટલે બધું સલામતી આવી જશે. આ માટે આજથી મેં આંદોલન ઉપાડ્યું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં માળખાકીય સુવિધાઓની ગુલબાંગો હાંકનારી સ્થાનિક ઉદ્યોગ નેતાગીરી અંદરથી કેટલી પોલી અને આરસુ છે તેની પોલ હવે ખુલી ગઈ છે. આ યુવકે આજથી ગાંધી ચિંધ્યા માર્ગે અમરનાથ ઉપવાસ આંદોલન છેડ્યું છે તે જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારની ઉદ્યોગ નેતાગીરીના ગાલે તમાચા સમાન બની રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફક્ત પોતાની વાહવાહી માટે ફોટા મૂકીને રાષ્ટ્રવાદની ખોખલી પ્રસિદ્ધિ મેળવતા નોટિફાઈડ ભાજપાના કાર્યકર્તાઓ માટે પણ આ યુવકે આડકતરી રીતે એક પડકાર ફેંક્યો છે કે તમે જન પ્રજાના હિત માટેના કાર્યો પરત્વે કેટલું દુર્લભ સેવી રહ્યા છો. પ્રી મોન્સૂન કામગીરીના બહાને 2 કરોડ જેટલી ગ્રાન્ટના રૂપિયા ચાવ કરી જનારા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના તાંત્રિકોની નજર આ તરફ જશે.